નમસ્કાર, આપનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જે આપના સપનાનું ઘર ખરીદવામાં આપની મદદ અને માર્ગદર્શન બંને કરે છે. અને એ માટે આપણે જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીસથી પરિચિત થવા માટે. આ અઠવાડિયે આપણે વાત કરીશું ગુજરાતની કે દેશની અથવા તો દુનિયાની ડાયમંડ નગરી તરીકે ઓળખાતા શહેર સુરતની. સુરતના જાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સરસ મજાના પ્રોજેક્ટ જે ગ્રીન ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે, ગ્રીન એરિસ્ટો રેસિડેન્સી, 2 અને 3 બેડરૂમના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ સુરતના જાંગીરાબાદ વિસ્તાર વિશે. જાણીતા જાંગીરપુરા વિસ્તારને અડીને જ નવો વિકાસ પામી રહેલો વિસ્તાર છે જાંગીરાબાદ. આમ તો દાંડી રોડની નજીક જ આ વિસ્તાર આવેલો છે, પરંતુ સુરતના નવા વિકાસ પામી રહેલા વિસ્તારોમાંનો એક એવો આ વિસ્તાર છે. એસએમસીના નવા પ્લાન મુજબ સુરતમાં જે કેનાલનું પુરાણ કરીને નવું ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે, તેમાં જાંગીરાબાદ કેનાલનો પણ સમાવેશ થાય છે. તે કેનાલ વૈષ્ણવદેવી કેનાલ તરીકે પણ ઓળખાય છે. અહીંયાથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલ દાંડી રોડ પર એજ્યુકેશન હબનો સીધો લાભ આ જાંગીરાબાદ વિસ્તારને મળે છે. અહીંયાથી 1.5 કિલોમીટરના અંતરમાં જ અંજલી અને વી ફોર યુ જેવા મોલ મળી જાય છે. સુરતનું રેલવે સ્ટેશન 10 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે એરપોર્ટ 16 કિલોમીટરની દૂરી પર આવેલું છે. તો આપણે સુરતના નવા વિકાસ પામી રહેલા વિસ્તાર જાંગીરાબાદ વિશે જાણ્યું. હવે આ જ વિસ્તારમાં આવેલી ગ્રીન ગ્રુપની ગ્રીન એરિસ્ટો રેસિડેન્સી, જે 2 અને 3 બેડરૂમના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે, આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. પરંતુ એ પહેલાં જાણી લઈએ સુરતના ગ્રીન ગ્રુપ વિશે. ગ્રીન ગ્રુપ એ હાલમાં સુરતના રિયલ એસ્ટેટ ડેવલપર્સમાં જાણીતું નામ બની ગયું છે. આ ગ્રુપની શરૂઆત 32 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને 30 દાયકાથી વધુના પોતાના કાર્યકાળ દરમિયાન આ ગ્રુપ દ્વારા ઘણા રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા થયા છે. સુરત શહેરમાં ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ લાવવામાં પણ આ ગ્રુપનો ઘણો મોટો ફાળો રહ્યો છે. સુરતના પાલભાઠા વિસ્તારમાં ગ્રીન સિટી નામની ટાઉનશીપ ગ્રીન ગ્રુપ દ્વારા બની રહી છે. આ ઉપરાંત સુરતના જાંગીરાબાદ વિસ્તારમાં ગ્રીન ગ્રુપનો અફોર્ડેબલ સેગમેન્ટનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેનું નામ છે ગ્રીન અરિસ્ટો રેસિડેન્સી. આ પ્રોજેક્ટની મુલાકાત લઈશું આજના પ્રોપર્ટી બજારમાં. આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છીએ ગ્રીન ગ્રુપનું ગ્રીન એરિસ્ટો રેસિડેન્સી 2 અને 3 બેડરૂમના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. આમ તો આખી સ્કીમને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. આગળનો ભાગ કમર્શિયલ તરીકે કરવામાં આવ્યો છે અને એનું નામ આપવામાં આવ્યું છે એરિસ્ટો પ્લાઝા. અને આપણે જે વાત કરી રહ્યા છીએ એ છે એરિસ્ટો રેસિડેન્સી 2 અને 3 બેડરૂમના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ. આપણે જે સેમ્પલ હાઉસ જોવાના છીએ એ 3 બેડરૂમનું છે. 595 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાથી લઈને 927 સ્ક્વેર ફીટ સુધીના અલગ અલગ ઓપ્શન તમને મળે છે. જે સેમ્પલ હાઉસ જોવાના છીએ આપણે એની સાઇઝ તમને મળી રહી છે 827 સ્ક્વેર ફીટની. આપણે અંદરથી જોઈશું. એ પહેલાં આપને જણાવી દઉં કે મેઇન ડોર ઉપર સીસીટીવી આપવામાં આવે છે. તમારું જે ટાવર છે ત્યાં પણ તમને સીસીટીવી આપવામાં આવે છે. સાથે સાથે તમને એક લિફ્ટની સુવિધા અહીંયા આપવામાં આવે છે. કારણ કે આ એફોર્ડેબલ સ્કીમ છે એટલે તમને જે પ્રમાણેના ઘર મળી રહ્યા છે એની સાથે એક લિફ્ટ પણ આપવામાં આવી રહી છે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ 3 બેડરૂમનું 827 સ્ક્વેર ફીટનો કાર્પેટ એરિયા તમને મળે છે. તમે પ્રવેશ કરો એની સાથે જ સીધા તમે ડ્રોઈંગ રૂમની અંદર આવો છો. ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને મળે છે 9.5 ફીટ બાય 17.5 ફીટની. એટલે એફોર્ડેબલ હોવા છતાંય તમને વિશાળ સાઇઝનો ડ્રોઈંગ રૂમ અહીંયા મળી રહ્યો છે. તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણે સુરેખ તમે અહીંયા લગાવી શકો છો. સાથે સાથે તમારા ઘરની અંદર તમે જો એલઈડી ટીવી ડ્રોઈંગ રૂમમાં લગાવવા માગતા હો તો એ લગાવવા માટેના પોઈન્ટ પણ અહીંયા બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. આ પ્રમાણેની 6 થી 8 વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા તમે અહીંયા સરસ રીતે કરી શકો છો. જે પ્રમાણે તમારું બજેટ તમને એલાઉ કરતું હોય એ પ્રમાણેની સગવડ તમે તમારા ડ્રોઈંગ રૂમની અંદર કરી શકો છો. કારણ કે આ એફોર્ડેબલ સ્કીમ છે, ફ્લોરિંગ અહીંયા વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવે છે. એસી બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ આ એફોર્ડેબલ હાઉસિંગ હોવા છતાંય
તમને એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમારે એસી માટે કોઈ તોડફોડ કરવાની ના રહે. સાથે સાથે ડ્રોઈંગ રૂમને અડીને જ તમને બાલ્કની મળે છે 9.5 ફીટ બાય 3 ફીટની. તમે અહીંયા જોઈ રહ્યા છો એ રીતે એક બાલ્કની તમને મળી રહી છે 3 ફીટ બાય 9.5 ફીટની. એટલે આમ જોવા જાઓ તો એફોર્ડેબલની રીતે ઘણી વિશાળ સ્પેસ તમને અહીંયા મળી રહી છે. હવે આપણે કિચન, ડાઇનિંગ અને 3 બેડરૂમ પર નજર કરીએ. કિચન અને ડાઇનિંગનો એરિયા અહીંયા ઓપન આપવામાં આવ્યો છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે 8 ફીટ બાય 15 ફીટનો કિચન અને ડાઇનિંગનો એરિયા મળે છે. એટલે તમે અહીંયા એક નાનકડું ડાઇનિંગ ટેબલ સરસ રીતે સજાવી શકો. કમસે કમ 4 વ્યક્તિ બેસી શકે એટલું ડાઇનિંગ ટેબલ તો તમે અહીંયા લગાવી શકો એ પ્રમાણેની સ્પેસ આપવામાં આવે છે. સાથે સાથે તમે ઈચ્છો તો આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ તમારી જાતે કરી શકો છો. આ જે ફર્નિચર તમે અહીંયા સેમ્પલ હાઉસની અંદર જોઈ રહ્યા છો એ કોઈ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમને એક આઈડિયા આવે તમારા ઘરની સજાવટ તમને મદદ મળી રહે એ માટે આ પ્રમાણેની સરસ સજાવટ અહીંયા કરવામાં આવી છે, જે તમારો ખર્ચો બચાવે છે આમ જોવા જાવ તો. કારણ કે તમને આના ઉપરથી એક આઈડિયા મળે કે ઘરની સરસ સજાવટ કેવી રીતે કરી શકાય. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા પણ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવે છે. હવે જે કિચનનો એરિયા છે ત્યાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ પ્રમાણેનું તમે વુડન ફર્નિચર બનાવી શકો છો અથવા તો મોડ્યુલર ફર્નિચર પણ બનાવી શકો છો. એક ડબલ ડોરનું ફ્રીઝ તમે લગાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. સાથે સાથે જે પ્લેટફોર્મ તમને અહીંયા મળી રહ્યું છે એ પ્લેટફોર્મ તમને ગ્રેનાઇટનું બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે તમે મોડ્યુલર ફર્નિચર અહીંયા જોઈ રહ્યા છો આ કોઈ ફર્નિચર બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. કિચનની વાત કરીએ તો આખો સળંગ એરિયા છે 15 ફીટ બાય 8 ફીટનો. એટલે કિચનનો એરિયા તમને ઓપન મળે છે, પરંતુ તમે ઈચ્છો તો એને અલગ પણ કરી શકો છો અથવા તો આ રીતે ઓપન પણ રાખી શકો છો. આ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. જે ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો આ કોઈ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. સ્ટેનલેસ સ્ટીલનો સિંક સાથેનો નળ લગાવીને તમને અહીંયા આપવામાં આવે છે, જે જગુઆર કંપનીનો આપવામાં આવે છે. એટલે એફોર્ડેબલ હોવા છતાંય સારી બ્રાન્ડની વસ્તુઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે આપણે વાત કરીએ તો સ્ટોરરૂમની, સ્ટોરરૂમની સાઇઝ તમને મળી રહી છે 5.5 ફીટ બાય 5 ફીટની. સાથે સાથે તમને વોશિંગ યાર્ડ પણ મળી રહ્યું છે, જે કિચનની સાથે તમારો સર્વન્ટ જ્યાં કમ્ફર્ટેબલ કામ કરી શકે એની સાઇઝ પણ 5 ફીટ બાય 5.5 ફીટની મળે છે. એટલે ત્યાં તમે એક વોશિંગ મશીન તો રાખી જ શકો છો, એ સિવાય એટલી સ્પેસ મળે છે કે તમારો સર્વન્ટ ત્યાં આગળ કમ્ફર્ટેબલી કામ કરી શકે છે. આ છે માસ્ટર બેડરૂમ, એની સાઇઝ તમને મળી રહી છે 12 ફીટ બાય 10 ફીટની. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ફૂલ સાઇઝનો ડબલ બેડ તો તમે લગાવી જ શકો છો. એ સિવાય તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ પણ અહીંયા તૈયાર કરી શકો એટલી સ્પેસ તમને મળે છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો સેમ્પલ હાઉસની અંદર આ પ્રમાણેના તમે વોર્ડરોબ તૈયાર કરી શકો છો. 2 વ્યક્તિ માટેના 2 અલગ અલગ વોર્ડરોબ, સાથે તમને સીલિંગની હાઇટ એટલી મળી રહી છે કે જ્યાં આગળ તમે તમારું શેલ્ફ અથવા તો જેને આપણે માળિયું કહીએ છીએ એ પણ ત્યાં આગળ તમે બનાવી શકો, કે જેથી તમારો વધારાનો કદાચ સામાન હોય તો એ તમે એમાં સ્ટોર કરી શકો છો. વિન્ડોની વાત કરીએ તો એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેસ ગ્લાસની વિન્ડો અહીંયા આપવામાં આવે છે, અને ફૂલ સાઇઝની વિન્ડો આપવામાં આવે છે કે જેથી તમને કુદરતી હવા ઉજાસ પણ મળી રહે. સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે એસી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. એસી નથી આપવામાં આવતું, પરંતુ એ માટેના પોઈન્ટ્સ રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં આગળ લાવી અને ફિક્સ કરી શકો છો. હવે આપણે નજર કરીએ માસ્ટર બેડરૂમના બાથરૂમ પર. માસ્ટર બેડરૂમનું આ જે બાથરૂમ છે એટલે ટોયલેટ બાથરૂમ તમને મળી રહ્યું છે 5 ફીટ બાય 7 ફીટનું. એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે જે સેરા કંપની છે એના સેનેટરી વેર અને જેવર કંપનીના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે બંને બ્રાન્ડેડ કંપની અહીંયા વાપરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝની વોલ કવર કરીને આપવામાં આવી છે, બિલ્ડર દ્વારા જ આ આપવામાં આવે છે. અને શાવર પણ અહીંયા તમને લગાવીને આપવામાં આવે છે. ભલે એફોર્ડેબલ કહેવાય એવી સ્કીમ હોય, પરંતુ એ તમામ સુવિધાઓ તમને અહીંયા મળી રહી છે જે એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં મળતી હોય છે. ફ્લોરિંગની પણ વાત કરીએ તો બાથરૂમની અંદર ફ્લોરિંગ તમને એન્ટીસ્કીડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે, કે જેથી તમે અંદર લપસી જાઓ કે તમને કોઈ રીતે પડી જવાનો ભય ના રહે.
આ બીજો બેડરૂમ છે, એની સાઈઝ તમને મળે છે 10x11 ફીટની. એટલે અહીંયા તમે ફૂલ સાઈઝનો એક ડબલ બેડ તો લગાવી જ શકો છો, એ સિવાય તમને પૂરતી સ્પેસ મળી રહે છે કે જેથી તમે રૂમની અંદર કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઈઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવી છે, જેથી તમને કુદરતી હવા ઉજાસ જોઈતી હોય તો પણ મળી રહે એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સનું અહીંયા આપવામાં આવ્યું છે. દરેક જગ્યાએ તમે ડ્રોઈંગ રૂમમાં જાઓ, કિચનમાં જાઓ કે કોઈ પણ બેડરૂમમાં જાઓ, દરેક જગ્યાએ એક સરખું તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવ્યું છે. સાથે સાથે તમે અહીંયા ફૂલ સાઇઝના વોર્ડ્રોપ બનાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. આ જે ફર્નિચર તમે જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, તમને એક આઈડિયા આવે એટલા માટે આપવામાં આવ્યું છે. પરંતુ જો તમે તમારા બજેટને અનુરૂપ તમારા ઘરની સજાવટ કરવા માગતા હો તો એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની ચોક્કસથી મદદ લેવી જોઈએ અને સરસ રીતે તમે ઘરની સજાવટ કરી શકો છો. આ બેડરૂમનો બીજો ફાયદો એ છે કે 5x4.5 ફીટની એક સરસ મજાની બાલ્કની પણ તમને અહીંયા મળી રહી છે, એટલે ત્યાં ઊભા રહીને પણ તમે કુદરતી હવા ઉજાસની મજા માણી શકો છો. આ બેડરૂમના એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળી રહી છે 5x5 ફીટની. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝની વોલ તમને કવર કરીને આપવામાં આવે છે. સાથે સાથે અહીંયા પણ તમને રેગ્યુલર નળ લગાવીને આપવામાં આવે છે અને એક શાવર પણ આપવામાં આવે છે. અને વોલ જે છે એની સાથે સાથે ફ્લોરિંગની વાત કરીએ તો ફ્લોરિંગ પણ તમને એન્ટીસ્કિડ ટાઇલ્સનું અહીંયા આપવામાં આવે છે. જે સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સેરા કંપનીના છે અને ફિટિંગ્સ જે છે એ ઝેવર કંપનીના ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે બંને બ્રાન્ડેડ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. આ ત્રીજો બેડરૂમ, આનો ઉપયોગ તમે ચિલ્ડ્રન રૂમ તરીકે કે ગેસ્ટ રૂમ તરીકે પણ કરી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છે એ પ્રમાણે સરસ મજાનો બેડ તમે અહીંયા લગાવી શકો, તમારા બાળકોની જે રીતે સંખ્યા હોય એ મુજબ તમે આ રૂમની સરસ સજાવટ કરી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક આઈડિયલ એક બાળક માટેનો બેડ અહીંયા લગાવવામાં આવ્યો છે. સાથે સાથે બાળકો માટેનું સ્ટડી ટેબલ પણ તમે અહીંયા મૂકી શકો, લગાવી શકો, એ પ્રમાણેની સ્પેસ તમને મળે છે. બાળકોના રીડિંગ માટેની, એમની બુક્સ રાખવા માટેની શેલ્ફ પણ તમે અહીંયા બનાવી શકો છો, એટલે પૂરતી સ્પેસ તમને મળે છે. કારણ કે એની સાઇઝ તમને મળી રહી છે 9x11 ફીટની, એટલે એનો તમે સરસ ઉપયોગ કરી શકો છો. તમે અહીંયા જે રીતે સેમ્પલમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે કદાચ તમારા ઈષ્ટદેવનું મંદિર આ રૂમમાં રાખવા માગતા હો તો પણ રાખી શકો છો. જે રીતે તમારી ફેમિલીની સાઇઝ હોય, તમારે ત્યાં આવનાર મહેમાનોની સંખ્યા હોય અથવા બાળકોની સંખ્યા હોય એને ધ્યાનમાં રાખીને તમે દરેક રૂમની સજાવટ કરી શકો છો. તમારી અનુકૂળતાને તમારા બજેટ મુજબ તમે સરસ મજાની સજાવટ કરી શકો છો. તો આપણે હવે આખું આ સેમ્પલ હાઉસ જોયું, ગ્રીન ગ્રુપનું ગ્રીન એરિસ્ટો રેસિડેન્સી જે 3 બેડરૂમનું હતું એનું સેમ્પલ હાઉસ જોયું. આમ તો આ સ્કીમ 2 અને 3 બેડરૂમની છે, પરંતુ હવે આપણે વાત કરીશું ગ્રીન ગ્રુપના મેનેજમેન્ટ સાથે. પરંતુ એ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ડાયમંડ નગરી સુરતની. સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી ગ્રીન ગ્રુપની ગ્રીન એરિસ્ટો રેસિડેન્સી જે 2 અને 3 બેડરૂમના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે, આપણે એનું સેમ્પલ હાઉસ જોયું, જહાંગીરાબાદ વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે ગ્રીન ગ્રુપના ડિરેક્ટર સંદીપ કોટડિયા. સંદીપભાઈ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. સૌથી પહેલાં તો એ જણાવો કે જહાંગીરાબાદનો જે વિસ્તાર છે, આમ તો સુરતના આઉટસ્કર્ટનો વિસ્તાર છે, તો આ વિસ્તાર પસંદ કરવા માટેનું કારણ શું? આ વિસ્તારમાં ઘણી બધી એજ્યુકેશન ઝોન જે આ વિસ્તારથી ઘણો નજીક છે, પ્લસ રેલવે સ્ટેશન જે છે એ 10 કિલોમીટર છે, એરપોર્ટ છે એ 16 કિલોમીટર છે, પ્લસ કે કેનાલ જે છે એ આપણા પ્રોજેક્ટને એકદમ લાગીને છે. અને કેનાલ SMC વાળા એને ડેવલપ કરે છે, જેમાં ફૂડ કોર્ટ છે, સાયકલ શેરિંગ છે, જોગિંગ ટ્રેક બનાવવાના છે, પાર્કિંગ એરિયા છે એમાં આવશે, એટલે આ નવો ડેવલપિંગ એરિયા છે જેનાથી લઈને આ ઘણો બેનિફિટ છે. પણ તમે એફોર્ડેબલની સ્કીમ અહીંયા લઈને આવ્યા, એનું કારણ શું છે? એનું કારણ કે અહીંયા ઘણા બધા બીજી બી સ્કીમ આવવાની છે એફોર્ડેબલ, જે રિસેન્ટલીમાં લોન્ચ બી થાય છે,
જેનાથી લઈને આ એરિયો અમે એફોર્ડેબલ માટે વધારે પ્રિફર કરીએ છીએ. બરાબર, એટલે સ્વાભાવિક છે કે એફોર્ડેબલ જે લોકોને પસંદ છે એવો આ વિસ્તાર છે. તો એવો એવું શું કારણ છે કે જેના લીધે આજુબાજુમાં કોઈ એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે એવા લોકો, તમે કેવા લોકોને ટાર્ગેટ કરીને? અમે જનરલી આમાં સેલ્યુલાઇટ પર્સનને ટાર્ગેટ કર્યા છે, જેમ કે L&T કંપની છે, SR કંપની છે, રિલાયન્સ છે, તો આવી બધી જે કંપની છે, પ્લસ ડાયમંડ અહીંયા આપણું જે મેન જે કહેવાય સિટી એરિયામાં એ બી અહીંયાથી નજીક થાય છે, જેનાથી લઈને આ બધું એફોર્ડેબલમાં વધારે પ્રિફર અમે કરીએ છીએ. એટલે મને લાગે છે કે તમે હજીરા વિસ્તાર અહીંથી નજીક હોવાને કારણે, અને બીજું કે જે ડાયમંડ સિટી આખું બની રહ્યું છે અલગથી એના માટે કદાચ તમે એ લોકો અહીંયાથી ઘણું નજીક છે. ખજોત જે આખું ડાયમંડ બુર્સ જે બને છે, કામ ચાલુ છે, એ બી અહીંયાથી ઘણું નજીક થાય છે. એટલે ડાયમંડ બુર્સ કેટલું થાય ને હજીરા કેટલું થાય? હજીરા તો સમજો ને કે અહીંયાથી 5 કિલોમીટર હજીરા છે, ડાયમંડ બુર્સ અહીંયાથી 20 કિલોમીટર જેવું થાય. એટલે એ એ બધા જે લોકો છે કે જે એમાં સેલેરાઇડ ક્લાસના લોકો છે, એમને તમે ટાર્ગેટ કરીને આ સ્કીમ લઈને આવી રહ્યા છે. હવે બીજી વસ્તુ કે તમે આને બે ભાગમાં વહેંચી નાખી છે. આગળની સ્કીમ તમે કરી છે એરિસ્ટો પ્લાઝા, જે કમર્શિયલની સ્કીમ છે, અને આને રેસિડેન્શિયલમાં બનાવી. તો કમર્શિયલની થોડી વાત કરીએ, તો કેવી કમર્શિયલ તમે ત્યાં બનાવવા જઈ રહ્યા છો અને કેવા પ્રકારની બ્રાન્ડ્સ ત્યાં આવી રહી છે? કમર્શિયલમાં એવું છે કે આપણી પાસે એમાં ઘણી બધી નાની મોટી સાઇઝની બધી શોપો એમાં છે, પ્લસ ઓફિસ છે, જેમાં હોસ્પિટલનું બી ઉપરના ફ્લોરનું પ્લાનિંગ બધું ચાલુ છે, અને 2-3 મલ્ટીનેશનલની સાથે વાત બી ચાલુ છે કે જે અમને અહીંયા એનો શોરૂમ ને એવું બધું ચાલુ કરવાના છે, એની સાથે અમારી વાત ચાલુ છે. બિલકુલ, એટલે જે કમર્શિયલ સ્પેસ છે એમાં પણ ઘણી બધી એવી બ્રાન્ડ્સ અને એવી વસ્તુ આવી રહી છે કે જે લોકોને જીવન ઉપયોગમાં થઈ શકે. બીજી તમે કેનાલની વાત કરી કે કેનાલ અહીંયા સરસ રીતે કોર્પોરેશન ડેવલપ કરવા માંગે છે. મેં વચ્ચે ક્યાંક જાણ્યું હતું કે ટોટલ 200 કરોડ રૂપિયા આખી કેનાલના ડેવલપમેન્ટ, એટલે કેવા પ્રકારનું ડેવલપમેન્ટ અહીંયા થવાનું? એમાં એ લોકો લાઈક આપણે અમદાવાદ જેવું જે રિવર ફ્રન્ટ ડેવલપ કર્યો છે એ રીતે આખી કેનાલ 200 કરોડના ખર્ચે SMC ડેવલપ કરી રહી છે, અને એમાં અલગ અલગ બધું મૂકેલું છે, ગાર્ડન છે, જોગિંગ ટ્રેક છે, સાયકલ શેરિંગ છે, ફૂડ કોર્ટ મૂકેલા છે, એ ટાઈપનું આખું એમનું બહુ સરસ પ્લાનિંગ છે. એટલે આખી કેનલની લંબાઈની વાત કરીએ તો કેટલો એરિયા થતો હશે? લંબાઈ કરીએ તો અહીંયાથી આપણે હજીરાથી લઈને છેક આપણું આ જે દાંડી રોડ સુધીની કેનાલ છે, એટલે લગભગ 25 કિલોમીટરની તો આ આપણું આ એરિયામાં જ છે. ઓહો, એટલે 25 કિલોમીટર લાંબી આખી કેનાલને ડેવલપ કરવાનું પ્લાનિંગ છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે રિવરફ્રન્ટ જેવું કે ઇવન કાંકરિયા લેક જેવું બી ડેવલપમેન્ટ અહીંયા થતું હોય તો રહેનારા લોકોને સ્વાભાવિક રીતે આખી એમની લાઇફસ્ટાઈલ બદલાઈ જઈ શકે એમ છે. હવે આપણે સ્કીમની વાત કરીએ તો આમ જોવા જઈએ તો જે સાઇઝ તમે આપી રહ્યા છો એ એફોર્ડેબલના જે ધારાધોરણો છે એ મુજબની સાઇઝ તમે આપી રહ્યા છો, પણ સુવિધાઓ તમે ઘણી બધી અંદર આપી રહ્યા છો. સ્પેસ આમ જોવા જાઓ તો ઘણી લોકોને કમ્ફર્ટેબલ લાગે એવી સ્પેસ આપી રહ્યા છો. તો કઈ રીતે તમે આખું એફોર્ડેબલને શું કહી શકાય કે લક્ઝરિયસમાં લઈ જઈ રહ્યા છો? અમે એમાં છે ને કોમન એમિનિટીઝમાં આપણે જોઈએ તો ગાર્ડન આપેલો છે, પ્લસ મેન ગેટ એક બ્યુટી એકદમ મસ્ત બનાવેલો છે આપણે, એમાં CCTV કેમેરા અને 4 સુધીનું બધું CCTV બેકઅપ આપણી પાસે રહે, પ્લસ અમે બેઝમેન્ટ આપેલું છે લો રેન્જમાં જેનાથી પાર્કિંગની સુવિધા કસ્ટમરને મળી રહે, અને પ્લસ જીમ બી અમે એમાં આપણે આપેલું છે. કોઈ એલોટેડ પાર્કિંગ છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌની રીતે? એલોટેડ પાર્કિંગ છે. એટલે કઈ રીતના એલોટ કરે? એલોટેડમાં એવું છે આપણી પાસે 74 ફ્લેટ છે, 74નું આપણી પાસે પાર્કિંગની સ્પેસ છે, એટલે આપણે એમાં ડ્રો સિસ્ટમ કરશું કસ્ટમરને, અને પછી એમાં જે એનું ડ્રોમાં જે નંબર આવે એ પ્રમાણે કસ્ટમરને મૂકવાની રહેશે. બરાબર, એટલે એમ કહી શકાય કે દરેકને એલોટેડ લગભગ એક ગાડીનું પાર્કિંગ મળી રહેશે, એક કાર પાર્કિંગ આપણી પાસે છે. બહુ સરસ, કારણ કે એફોર્ડેબલમાં આ પ્રકારનું એલોટમેન્ટ નથી થતું હોતું, અને ખાસ કરીને ગાડીઓ માટે ઘણી તકલીફ થતી હોય છે. બીજું કે તમે AC માટેના પોઈન્ટ્સ કન્સીલ કરીને આપો છો, ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપી રહ્યા છો, એલ્યુમિનિયમ સેક્શનની સરસ મજાની વિન્ડોઝ આપી રહ્યા, તો આ બધું તમે કઈ રીતે મેનેજ કરો છો અને રેન્જ શું બની રહી છે પ્રાઇઝની? પ્રાઇઝની રેન્જ આપણે 2 BHKમાં જોઈએ તો 30 લાખની આજુબાજુના 2 BHKના ફ્લેટ છે, અને 3 BHKમાં આપણે જોઈએ તો 40-45ની રેન્જ આપણી પાસે છે. એટલે જે એફોર્ડેબલની રેન્જ છે એ જ રેન્જમાં તમે આ તમામ સુવિધાઓ સાથે
ઉપલબ્ધ કરી. બહુ સરસ. બીજું તમે કીધું કે ગાર્ડન ને એવું બધું આપી રહ્યા છો, બેઝમેન્ટ પાર્કિંગ આપી રહ્યા છો, સીસીટીવી કેમેરા પણ, જે નોર્મલી એફોર્ડેબલમાં આ બધું જોવા નથી મળતું. તો સુરત જેવા શહેરમાં આવી સ્કીમો આવી રહી છે, અને ખાસ કરીને લોકોનું ફોકસ, બિલ્ડર્સનું ફોકસ જે છે એ એફોર્ડેબલ બાજુ વધારે જઈ રહ્યું છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે અત્યારે ગવર્મેન્ટે એને એમાં પ્રધાનમંત્રીની યોજના એમાં જે સબસિડી આપે છે, તો કસ્ટમરને પણ આનો એક બેનિફિટ મળે છે. 2,67,000 સુધી એમને રિફંડ મળે છે. એનાથી લઈને વધારે આનું ફોકસ આની ઉપર છે. બરાબર. એટલે જે જે સરકારી લાભ મળે છે એ તો મળે જ, સાથે સાથે એને એની પ્રાઇસની અંદર એક સરસ મજાનું ઘર મળી શકે એ પ્રમાણેની સુવિધા. તમે બીજું રેરાના હવે કાયદા લાગુ પડી ગયા છે, એટલે તમારે ત્યાં અલગ અલગ સાઇઝ ને એ મુજબના ફ્લેટ્સ અવેલેબલ છે, જે કાર્પેટ એરિયા મુજબ તમે વેચી રહ્યા છો. પણ રેરાનું રજીસ્ટ્રેશન આ સ્કીમનું થઈ ગયું છે? થઈ ગયું છે. આપણું રેરા રજીસ્ટર થઈ ગયું, એનો નંબર ને બધું જ આપણી પાસે ઉપલબ્ધ છે. અને બીજી વસ્તુ કે જે અહીંયા અવેલેબલ ફ્લેટ્સ છે એની સંખ્યા કેટલી હશે? 30% જેટલું ખાલી ખરું? આપણી પાસે 15-1 ફ્લેટ અવેલેબલ છે અત્યારે. બરાબર છે. એટલે એમ કહી શકાય કે લગભગ 20% જેટલા ફ્લેટ્સ અવેલેબલ છે. અને 3BHK અને 2BHKની વાત કરીએ તો 2BHK પર ફોકસ વધારે છે તમારું. એનું કારણ શું? એનું કારણ છે કે આજે કોઈ બી સિંગલ ફેમિલી હોય તો એ 2BHKની વધારે પ્રિફેર એમાં કરે, અને 3BHKની બી એટલી જ રિક્વાયરમેન્ટ આપણી પાસે છે, તો એ પ્રમાણે આપણે ડિવાઈડ કરીને, એટલે સ્મોલ ફેમિલીઝ હોય તો એમને સરસ મજાની લાઇફસ્ટાઈલ અહીંયા મળી શકે. બીજું મારે એ સમજવું હતું કે ગ્રીન ગ્રુપ ઘણા વર્ષોથી કાર્યરત છે સુરતમાં, અલગ અલગ પ્રોજેક્ટ છે. આ તમારો રેસિડેન્શિયલ કમ કમર્શિયલનો છે, બીજા કયા કયા પ્રોજેક્ટ્સ ઓન ગોઈંગ છે અને અપકમિંગ શું એફોર્ડેબલ પર જ છે? અત્યારે રિસન્ટલી આપણે 2 પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે એફોર્ડેબલમાં, ગ્રીન પેરેડાઇઝ ને ગ્રીન ટુલિપ, જે આ જ આપણા બજેટના ફ્લેટ છે, 30-32 લાખની બજેટના ફ્લેટ છે, અને એ બી આ જ રીતે એફોર્ડેબલ અને હાઈ રાઇઝ છે, અને એમાં બી આ જ ટાઈપની બધી સુવિધા એમાં આપણે આપેલી છે. એટલે અત્યારે એફોર્ડેબલ પર જ ફોકસ તમારું વધારે છે. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, ધન્યવાદ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપ આપના માટેનું યોગ્ય ઘર ક્યાં ખરીદી શકો અને કેવી રીતે નક્કી કરી શકો એ માટેનું મદદ અને માર્ગદર્શન બંને મળી રહેતું હશે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.